सावन कुंडलाना जीरा गामे रेलवे ट्रेक पर रात्रे 4 માસના સિહણ 12 મોહવા ભાવનગર પેસેન્જર ટ્રેન ને હડફેટે કપાઈ જતા વન વિભાગમાં દોરધામ મચી ગઈ હતી. શ્રી પ્રેમીઓમાં રોજ ભભૂકે ઉઠ્યો. અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક સિંહો માટે મોતનો ટ્રેક બન્યો હોય તેમ 10 દિવસમાં ત્રીજા સિંહની મોતની ઘટના ઘટતા સિંહ પ્રેમીઓમાં રોજ ભભૂકે ઉઠ્યો છે. ત્યારે રાજુલાના ઉચ્ચૈયા ગામે 21 જુલાઈએ 2 સિંહો માલગાડી ટ્રેન હડફેટે કપાયા બાદ સાવરકુંડલાના જીરા રેલવે ટ્રેક પર ગત રાત્રે 4 માસનો સિંહ 12 મહુવા ભાવનગર પેસેન્જર ટ્રેન હડફેટે કપાઈ જતા વન વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. સાવરકુંડલાના જીરા ખડકારા નજીક 50 નંબરના રેલવે ફાટક પર 3 સિંહ 12 સાથે માતા સિંહણ રેલવે ટ્રેક પર રાત્રિના ચઢી જતા અચાનક ભાવનગર મહુવા પેસેન્જર ટ્રેન હડફેટે 1-4 માસનો સિંહ 12 પેસેન્જર ટ્રેન હડફેટે 2 કટકા થઈ જતા ટ્રેન થંભાવી દીધી હતી ને વન વિભાગને જાણ કરતા વન વિભાગ મારતે ઘોડે ઘટના સ્થળે પહોંચ્યું હતું. ધારી વન વિભાગના DCF રાજદીપસિંહ ઝાલા પણ પહોંચી ગયા હતા. રેલવે પોલીસ અને વન વિભાગે રેલવે ટ્રેક પરથી સિંહ 12ના શબ્દને દૂર કરીને પછી ટ્રેન ભાવનગર તરફ રવાના કરી હતી અને અન્ય 2 સિંહ 12 અને સિંહણ ત્યાં નજીકમાં જાડી ઝાંખરામાં મૃત સિંહ 12ને શોધવા રઘવાઈ બની હતી. ત્યારે 10 દિવસમાં 3 સિંહો ટ્રેન અકસ્માતમાં મોતને ભેટતા ટ્રેનની સ્પીડ ઘટે તો જ સિંહો પર અકસ્માતનું સંકટ દૂર થાય. ફાઇનલ વન વિભાગ દ્વારા લીલિયાથી છેક પીપાવાવ પાસે સ્પોટ પાસે સુધીના 50 કિલોમીટરમાં ટ્રેકર ગાર્ડ રેલવે ટ્રેક પર રાખવા છતાં સિંહોના અકસ્માતે અત્યાર સુધીમાં 30 જેટલા મોત થતાં સરકાર દ્વારા સિંહને બચાવવા કડક પગલાં લઈને ટ્રેન સ્પીડ અંગે વિચારવું પડશે તો જ મહામૂળા સિંહો બચી શકશે તેવું સિંહ પ્રેમીઓએ માંગ કરી રહ્યા છે. અશોક મણવર, ZSTV, અમરેલી.